ગલતેશ્વર તાલુકાના વરંગબારી થર્મલના યુવાનો ધૈર્યરાજસિંહની મદદ માટે આવ્યા આગળ. મહીસાગરના કાંસેરના રહેવાસી રાઠોડ રાજદીપસિંહના 3 મહિનાના બાળક ધૈર્યરાજસિંહને SMA-1 નામની ગંભીર બીમારી છે. તેને બીમારીમાંથી બહાર લાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત છે. ત્યારે તેના પિતા તેમજ તેની માતાએ ગુજરાતમાંથી લોકોને પોતાના વાલ સોયા 3 મહિનાના બાળકને બચાવવા માટે મદદ માંગી. ત્યારે છેલ્લા 1 અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 4 કરોડ રૂપિયાની રકમ મળી ચૂકી છે. ત્યારે જનસેવા તેજ પ્રભુ સેવાને પ્રેરણા સ્ત્રોત માની ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલના યુવાનો પણ મદદ માટે આગળ આવ્યા છે. થર્મલના યુવાનોએ માસૂમ 3 મહિનાના બાળકને બચાવવા માટે સાથે મળીને પૂરી કરવા માટે દુકાને દુકાને જઈને લોકો પાસેથી આ બાળક માટે ફંડ એકત્રિત કર્યું હતું, જેમાં પ્રથમ દિવસે આશરે 12,000 જેટલી રકમ ભેગી કરી હતી, જેમાંથી વણાકબોરી થર્મલ ખાતેથી ટચ એન્ડ ગ્લો બ્યુટી પાર્લરના હરિપ્રિયાબેન ગૌતમ દ્વારા 5,100 રૂપિયાની સહાય કરી હતી અને હજુ પણ વધુ રકમ માટે સતત 4 દિવસ સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે અને 5 દિવસની રકમ એકઠી કરી ધૈર્યરાજસિંહના પરિવારને આપવામાં આવશે. આ અભિયાનમાં પ્રતાપસિંહ પરમાર, સમર વિજયસિંહ ગોહિલ, રાજા બારોટ, દર્શન ગોહિલ, મિહિર ખારવા સહિતના અનેક યુવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.